તારીખ સાતમી સપ્ટેમ્બર બે હજાર વીસ આણંદ જિલ્લાની કોવિડ નાઇન્ટીનની પ્રેસ નોટ પર નજર કરીએ તો આણંદ જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના અત્યાર સુધીમાં ટોટલ છત્રીસ હજાર એકસો તોતેર સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી ટોટલ પાંત્રીસ હજાર ત્રણસો અડસઠનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે ટોટલ આઠસો પાંચનું રિઝલ્ટ પોઝિટિવ છે અત્યાર સુધીમાં ટોટલ સાતસો છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં ટોટલ સોળ દર્દીઓનું કોવિડ નાઇન્ટીન કારણોસર મોત થયું છે અને ટોટલ બાવીસ દર્દીઓનું નોન કોવિડ કારણોસર મોત થયું છે હાલમાં આણંદ જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના એડમિટેડ પેશન્ટની સંખ્યા એકસઠ છે આ એકસઠ પૈકી સુડતાલીસની સ્થિતિ સ્ટેબલ છે બારને ઓક્સિજન ઉપર એકને બાયપેપ પર અને એકને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે જે પૈકી તેર દર્દીઓ એસકેએચ ખાતે ત્રણ દર્દી એસએસ ખાતે એક દર્દી સીએચ આણંદ ખાતે એક દર્દી આઈરીસ ખાતે પાંચ દર્દી કાર્ડિયર કેર સેન્ટર ખાતે બે દર્દી ટી સ્ક્વેર ખાતે તેર દર્દીઓ આઉટ ડિસ્ટ્રિક્ટમાં વીસ દર્દી હોમ આઇસોલેશનમાં એક દર્દી સમરસ ખાતે અને બે દર્દી અનિકેત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે આજ રોજ આણંદ જિલ્લામાં કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમની વિગત પર નજર કરીએ તો વર્ષીય પુરુષ ખંભાત નો રહેવાસી પાસઠ વર્ષીય પુરુષ નાની ચુનારવાડ ખંભાત નો રહેવાસી તોર વર્ષીય પુરુષ બે સીમાંધર સોસાયટી બોરસદ નો રહેવાસી અડતાલીસ વર્ષીય પુરુષ સોજિત્રા મહાદેવ ફળિયુ તાલુકો સોજિત્રા ડિસ્ટ્રિક્ટ આણંદ નો રહેવાસી પંચોતેર વર્ષીય પુરુષ આણંદ મુખીનો ટેકરો બિહાઇન્ડ બીએપીએસ ટેમ્પલ તાલુકો ડિસ્ટ્રિક્ટ આણંદનો રહેવાસી 14 વર્ષીય યુવક ઉમરેટનો રહેવાસી 51 વર્ષીય પુરુષ ધર્મશનો રહેવાસી 25 વર્ષીય સ્ત્રી દેવકુવા બંગલો પેટલાદની રહેવાસીની 81 વર્ષીય સ્ત્રી કે 123 શિવ બંગલોઝ નિયર સરદાર પટેલ સ્ટેચ્યુ વિસાયાનગર આણંદની રહેવાસીની 54 વર્ષીય પુરુષ 22 લક્ષ રેજન્સી રહેવાસી ચોપન વર્ષીય પુરુષ એક જ્વલંત પાર્ક સોસાયટી ઇસ્કોન કરમસદ આણંદ વલ્લભ વિદ્યાનગર ગુજરાત રહેવાસી છવ્વીસ વર્ષીય સ્ત્રી રણછોડરાયની પોળ બામણ ગામ આણંદ રહેવાસીનો કોવિડ નાઇન્ટીન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે